કે ઉંમરના આધારે આપણું વજન કેટલું હોવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ફરીથી વાત કરવાના છીએ આપણા સ્વાસ્થ્ય વિશે દર્શક મિત્રો ઘણી બધી વાર આપણે એવું સાંભળતા હોઈએ કે અમુક લોકો પોતાના સતત વધતા વજનને લઈને ખૂબ ચિંતિત હોય હવે ઘણીવાર લોકો એવું પણ કહેતા હોય છે કે મારું વજન અથવા તારું વજન ઉંમર કરતાં વધારે ઓછું છે અથવા ઉંમર પ્રમાણે ઘણું બધું વધારે છે તો આવું જયારે આપણને જાણવા મળે સાંભળવા મળે તો આપણને એક પ્રશ્ન ચોક્કસ થાય કે ઉંમરના આધારે આપણું વજન કેટલું હોવું જોઈએ ચાલો આજે આપણે આ ઉપર જ વાત તો એક ખાસ સમસ્યા કે જે દરેક મહિલાઓમાં સમસ્યા સર્જાય છે જેનાથી ગર્ભ ધારણ કરવામાં પણ બાધા આવે છે હવે જે લોકો પરફેક્ટ બોડી છે તેઓ શેપમાં જ નહીં પરંતુ ફિટ અને મજબૂત પણ રહે છે હવે જેમ જેમ તમારી ઉંમર વધે તેમ તેમ વજન અલગ અલગ જોવા મળે વજન ઓછું હોય કે વધારે તે ઉંમર અનુસાર નક્કી કરવાની જરૂર છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના અનુસાર તમારી ઉંમર માટે તમારું આદર્શ વજન શું હોવું જોઈએ તેનો ચાર્ટ પણ આપવામાં આવ્યો છે એટલે કે માની લો કે તમારું વજન તમારી ઉંમર કરતા ઓછું છે તો આ ઓછું વજન એ માનસિક સમસ્યાનો શિકાર બનાવી શકે માની લો કે તમારી જે ઉંમર છે તેના કરતા તમારું વજન વધારે છે તો તમારે ઘણી બધી વાર શરમનો ભોગ પણ બનવું પડે હવે અહીંયા એ પ્રશ્ન છે કે યોગ્ય ઉંમર અનુસાર કેટલું વજન હોવું એ જરૂરી છે તો જયારે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે કે નવજાત શિશુ હોય તો આ બાળકની ઉંમર પ્રમાણે તેનું વજન ત્રણ પોઈન્ટ ત્રણ કિલો હોવું જોઈએ એટલે એનો અર્થ એ થઈ ગયો કે ત્રણ કિલો ને ત્રણસો ગ્રામ નવજાત બાળકની જે ઉંમર છે તેના પ્રમાણે તેનું વજન ત્રણ કિલોને ત્રણસો ગ્રામ હોવું જોઈએ હવે જ્યારે બાળક બે મહિનાથી લઈને પાંચ મહિના સુધીનું થાય તો તેનું વજન છ કિલો અથવા લગભગ પાંચ કિલો ચારસો ગ્રામ હોવું છે જ્યારે બાળક છ મહિનાથી આઠ મહિના સુધી થઈ જાય તો તેનું વજન છ કિલોથી લઈને પાંચસો ગ્રામ એટલે કે છ કિલો પાંચસો ગ્રામ થવું જોઈએ જયારે બાળક નવ મહિનાથી એક વર્ષ થાય તો તેનું વજન દસ કિલોની આસપાસ હોવું જોઈએ હવે બાળક બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી જયારે થાય છે ત્યારે તેનું વજન બાર કિલો થી લઈને બાર કિલો પાંચસો ગ્રામ સુધી વધવું જરૂરી છે છ થી આઠ વર્ષ સુધીના બાળકનું વજન ચૌદ થી સત્તર કિલો હોવું જોઈએ જ્યારે બાળક ધીમ ધીમ જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ બાળકના વજનમાં પણ વધારો થાય જ્યારે બાળક નવ થી અગિયાર વર્ષનું થાય તો તેનું વજન અઠ્યાવીસ થી એકત્રીસ કિલો બાર થી ચૌદ વર્ષની ઉંમરમાં જ્યારે આવે ત્યારે તેનું વજન બત્રીસ થી છત્રીસ કિલો થવું જરૂરી છે જ્યારે તે યુવાવસ્થામાં પહોંચે એટલે કે પંદર વર્ષથી થી લઈ વીસ વર્ષ સુધી ત્યારે તેનું વજન પિસ્તાલીસ કિલો હોવું જોઈએ એકવીસ વર્ષની ઉંમર થી ત્રીસ વર્ષ સુધીની ઉંમરમાં એ વ્યક્તિનું વજન પચાસ થી સાહીઠ કિલો હોવું જોઈએ જ્યારે એકત્રીસ થી ચાલીસ વર્ષ સુધીમાં સાહીઠ કિલો જેટલું એકતાલીસ થી પચાસ વર્ષ સુધીમાં ઓગણસાહીઠ કિલો થી ત્રેસઠ કિલો વચ્ચેનું અને એકાવન વર્ષ બાદ એટલે કે એકાવન થી સાઠ વર્ષ સુધીમાં એ વ્યક્તિનું વજન ઓગણત્રીસ થી ત્રેસઠ કિલો હોવું જરૂરી છે હવે આજે આપણે જોયું અને જે વાત કરી તે ઉંમર પ્રમાણેના વજન વિશે વાત કરી હતી હવે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા આના વિશે ઉપર કઈક કહે છે એટલે કે જે આપણે ચર્ચા કરી કે જે ઉંમર થી તેના વજન વિશે આપણે વાત કરી તો જો આ વજન તમારા આ ચાર્ટ અનુસાર હોય તો તમારે ગભરાવાની જરૂર નથી આ ચાર્ટ તમને અંદાજ અપાવશે કે તમારું વ્યક્તિગત સ્વાસ્થ્ય કેવું છે અને તમારા વજનને આધારે તમારે મેન્ટેન કરી શકો છો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા આ વિષય ઉપર આટલું કહે છે કે તમારું વજન તમારી ઉંમર પ્રમાણે હોવું જોઈએ કારણ કે વજન એ આપણા જીવનનું એક એવું કારક છે કે જેનો ફક્ત શારીરિક પરંતુ આપણી માનસિક ચિંતાને પણ વધારે છે વધારે પડતું વજન એ આપણને હિન ભાવનાનો અહેસાસ પણ અપાવે હવે તે જ સ્થિતિમાં જો આપણું ઓછું વજન હોય તો એ આપણી શારીરિક શક્તિઓને પણ ઓછી પુરવાર કરે છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ઇતિહાસ ને જોતા રહેજો ખબર છે ડોટ કોમ